નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સંત જ્ઞાનેશ્વર ગુરુ કેન્દ્રમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં દ્વિતીય સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજે આપણે આઠમું કાવ્ય ચરણોમાં કે જેના કવિ છે યોસેફ મેઘવાન. પહેલા જે ચરણોમાં કાવ્ય છે એની સમજૂતી આપણે પહેલા જોઈ લઈએ. તો આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણ અસરકારક નિરૂપણ કરવામાં ઉઘડતા એટલે કે આ જે કાવ્ય છે એ કાવ્યમાં જ્યારે સૂર્ય ઉગી રહ્યો છે અને એ સૂર્ય ઉગતાની સાથે જે કુદરતી વાતાવરણનું જે નિરૂપણ છે, જે ફેરફારો થાય છે તેનું આપણને અહીંયા વાત કરેલી છે. કવિએ કુદરતની સુંદરતા અને જે તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. તો ચાલો આપણે કાવ્યની સમજૂતી જોઈ લઈએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઉગમણે આભમાં, આભ એટલે કે આકાશ, એટલે કે જે તરફ સૂર્ય ઉગી રહ્યો છે તે તરફ હવે ધીમે ધીમે જે રંગો રહ્યા એ રંગો રેલાવા લાગ્યા છે, એટલે કે ફેલાવા લાગ્યા છે. અને એ સમયે જે ચરણો છે એ ચરણોમાં ચાલવાનો જે ઉમંગ છે, ઉમંગ એટલે કે જે આનંદ છે, જે હોશ છે, એ ઉમળી રહ્યો છે, એટલે કે ઉભરાઈ રહ્યો છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. શું કીધું? પંખીની પાંખોમાં પણ તે ઉપરાંત એ પંખીની જે નાનક એટલે કે જે નાનકડી જે ચાંચ છે તેમાં શું લહેરે છે? તો કે વગડા ને ઝરણાના ગાન લહેરી રહ્યા છે, એટલે કે જે વગડો છે અને જે ઉપરથી આવતું જે ઝરણો છે, જે પાણીનો પ્રવાહ છે, એ પ્રવાહની સાથે સાથે જે પક્ષીઓ છે એ પક્ષીઓનો કલરવ એટલે કે એનો સ્વર પણ સંભળાઈ રહ્યો છે. ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન, કલ્પનાને દોરે સરી જાઓ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ચોપાસે પહાડ, હવે જે ચારે બાજુ ચોપાસે એટલે કે ચારે બાજુ જે પહાડ છે એ પહાડ હવે ઉગડવા લાગશે. તે ઉપરાંત નદી અને મેદાનમાં તમને નજરે દેખાશે. એવું થાય, કલ્પના કરું છું, હું એવું વિચારું છું કે એની દોરે એની સાથે હું સરી પડું, એની સાથે એની સંગાથે હું જતો રહું. હવે મને જે ચરણોમાં જે ચાલવાનો જે ઉમંગ છે, જે હોશ છે, જે આનંદ છે તે ઉમટી રહ્યો છે. દૂર અને પાસમાં લીલેલા લીલેલા ઘાસમાં, થોડીક વાર દૂર તો થોડીક વાર પાસ, જે લીલુંછમ જે ઘાસ ઉગી નીકળ્યું છે તેમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચું. જો શું કીધું? કે જે ધરતીની જે સોડમ એટલે કે જે સુગંધ છે એ સુગંધ પીને જે વાયુ છે, જે વાયરો છે એ ચકચોર થયો છે. ઝાકળમાં ઝીણેલા કિરણોના સુર, મન એમાં આરોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. જે સવારનું જે વાતાવરણ છે અને એ વાતાવરણમાં જે ઝાકળ નીકળ્યો છે, એ ઝાકળના જે ઝીણા ઝીણા બિંદુઓ છે તેમાં પણ એના કિરણોના સુર સંભળાઈ રહ્યા છે. અને મન એવું કહે છે કે છલાંગ મારીને કે કૂદકો મારીને એમાં હું આરોપી રહ્યો છું, મારો ચરણોમાં જે ચાલવાનો જે ઉમંગ છે તે ઉમટી રહ્યો છે. આવું પણ કહે છે યોસેફ મેઘવાન. ફરીથી આપણે કાવ્યની એકવાર સમજૂતી જોઈ લઈએ કે ઉગમણે આભમાં એટલે કે જે સૂર્ય ઉગવાની જે દિશા છે, જે પૂર્વ દિશામાંથી હવે ધીમે ધીમે રંગો રેલાવા લાગ્યા છે, તે સમયે જે ચરણો છે પોતાના પગે ચાલવાનો જે ઉમંગ છે તે ઉછળી રહ્યો છે. ક્યાંક પંખીની પાંખોમાં, ક્યાંક એની નાનકડી ચાંચમાં શું લહેરે છે? તો વગડા અને જે ઝરણાનું જે ગાન છે, જે ગીત છે, તે ગીત લહેરી રહ્યું છે. ધીમે ધીમે કરીને જ્યારે સૂર્યનો પ્રકાશ પડશે ત્યારે ચારે બાજુ પહાડો, નદીઓ અને મેદાનો ઉગડશે એટલે કે દેખાશે. અને હું એ કલ્પના કરું છું કે કલ્પનાની દોરે એમાં સરી જાઉં, એની સંગ એટલે કે એની સાથે હું જતો રહ્યો. આ સમય દરમિયાન મને ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. ક્યાંક દૂર તો ક્યાંક પાસ, જે લીલેલું જે ઘાસ છે એટલે કે જે લીલુંછમ ઘાસ છે તેમાં જે ધરતી છે એ ધરતીની મહેક પીને એટલે કે જે સુગંધ હોય, જે સોડમ હોય એ પીને જે વાયુ છે તે વાયુ ચકચુર એટલે કે મશગુલ થઈ ગયો છે. ક્યાંક જે ઝાકળના જે ઝીણા ઝીણા બિંદુઓ છે એ બિંદુઓમાં પણ જે કિરણોના જે સૂર હોય તે સંભળાઈ રહ્યા છે. અને એવું લાગે છે મનને કે મન એમાં આરોટે છે, છલાંગ મારીને કે કૂદકો મારીને મન એમાં આરોટી રહ્યું હોય એવો આભાસ થાય છે.
ત્યારે જે ઝરણો છે એ ઝરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે એટલે કે આનંદ થઈ રહ્યો છે બરોબર તો આ જે ઝરણોમાં કાવ્ય છે એ કાવ્યના આધારે કેટલીક શબ્દ સમજૂતી છે તે આપણે હવે જોઈ લઈએ પેન ઉગમે અને કે સૂરજની ઉગવાની દિશામાં એટલે કઈ દિશા તો કે પૂર્વ દિશામાં ઉમંગ ઉત્સાહ આનંદ જ્યાં આપણે હોશ કહીએ તે હર્ષ ખુશી વગડા જંગલ કે વેરાન પ્રદેશ કેવો જે વગડો હોય કે જ્યાં સાવ વેરાન હોય ત્યાં કોઈ પણ તમને ચીજ વસ્તુ જોવા ન મળે તેવો પ્રદેશ પછી ચોપાસ એટલે ચારે બાજુ ચોતરફ પછી ઉઘડે મેદાન એટલે કે મેદાન જે શું હશે ખુલ્લું થશે એટલે કે સૂર્યના પ્રકાશના કારણે મેદાન હવે દેખાશે કલ્પનાની દોર એટલે કલ્પનાની મદદથી વિચારીને આપણે આગળ વધીએ અને છલમ માટે કે કૂદકો અથવા તો ઠેકડો મારો બરોબર તો જે આપણું આ આઠમું કાવ્ય છે ચરણોમાં કેને લખેલું હતું કવિ એના છે યોસેફ મેપાન તે આપણે આ પૂરું કરીએ છીએ થેન્ક યુ